આજે લોકડાઉનનો 9મો દિવસ છે અને આજે જિલ્લામાં લોકડાઉનને લઈ શું શું થયું તે તમને બીકે ન્યૂઝ ચેનલ દર્શાવી રહ્યું છે. ત્યારે સૌપ્રથમ વાત કરીએ ડીસા શહેરમાં આવેલા ગવાડી વિસ્તારની. તાજેતરમાં દિલ્હીના નિઝામુદ્દીન ખાતે કાર્યક્રમમાં ગયેલ બનાસકાંઠાના 17 લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 6 લોકો ડીસામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 3 વ્યક્તિઓ ડીસાના ગવાડી વિસ્તારના છે, જ્યારે 1 જીઆઈડીસી ઉમિયાનગર અને નેમિનાથનગરનો હોવાનું સામે આવ્યું છે. વાત કરીએ તો ડીસા ગવાડીના અમન પાર્ક વિસ્તારના આસિફ અલી અનવરખલી શેખ અને આમિર મોહમ્મદ નિસાર શેખ અને મોહમ્મદ અજીર બાબુભાઈ શેખનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 3 લોકો પણ શંકાસ્પદ હોવાનું જણાવવામાં આવ્યું છે, જેમાં ડીસા જીઆઈડીસીના મનીષકુમાર, નેમિનાથનગરના ઋષભ શાહ અને ઉમિયાનગરના પૂનમબેન ગોસ્વામીનો સમાવેશ થાય છે. ગવાડી વિસ્તારમાં 3 શંકાસ્પદ હોવાના પગલે આજે અમારી ટીમે ગવાડી પહોંચી ગવાડીમાં આ ઘટના બાદ શું પરિસ્થિતિ છે તેનો ચિતાર જાણવાનો પ્રયાસ કર્યો હતો. કોરોના વાયરસને પગલે જિલ્લાનું વહીવટીતંત્ર તેની રોકવા માટેની તૈયારીઓમાં પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે અને સમગ્ર જિલ્લાની અંદર તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે લોકડાઉનનો અમલ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ તમામ વચ્ચે ગઈકાલે જે સરકારે બનાસકાંઠા જિલ્લામાં દિલ્હીથી આવેલા લોકોના આંકડા જાહેર કરતા 6 લોકો ડીસામાં દિલ્હીથી આવેલા હોવાનું તંત્રની મુશ્કેલીઓ વધી ગઈ છે. ડીસાના ગવાડી વિસ્તારના છે અને એક ડીસાના નેમિનાથનગર, એક જીઆઈડીસી અને એક ઉમિયાનગરનો રહેવાસી છે. ત્યારે સૌથી વધુ આંકડો ગવાડીનો કહેવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યારે અમારી ટીમ ગવાડી વિસ્તારમાં પહોંચી છે. તમે જોઈ શકો છો ગવાડી વિસ્તારની અંદર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. અહીં લોકો જોવા નથી મળી રહ્યા અને લોકડાઉનને સ્પષ્ટ આપતા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ ગંભીરતા દર્શાવી રહ્યું છે. આ જે વિસ્તાર છે ગવાડીનો અખરચોક વિસ્તાર, આ વિસ્તારની અંદર દિવસ દરમિયાન અને મોડી રાત લોકોની ચહેલ હોય છે, પરંતુ અત્યારે દિવસે પણ આ વિસ્તાર સુમસામ જોવા મળી રહ્યો છે અને લોકો આ વાયરસને લઈ ગંભીર જોવા મળી રહ્યા છે અને તંત્ર દ્વારા પણ આ વિસ્તારની અંદર સંપૂર્ણ રીતે ચોકસાઈ દાખવવામાં આવી રહી છે. તંત્ર અત્યારે આ 6 લોકો ક્યાંથી આવ્યા હતા, શું હતા અને તેમના માટે શું કાર્યવાહી કરવી તે બાબતની તૈયારી કરી રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે આખો વિસ્તાર શટડાઉન હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે જો કોઈ બહારથી આવ્યું હોય તો સૌથી પહેલાં તે તંત્રને મદદરૂપ બને, કારણ કે આ વાયરસ લઈને જો તમે બહારથી આવ્યા છો તો તમે તો ભોગ બનશો જ, પરંતુ સાથે સાથે તમારી આડોશ પાડોશના લોકો પણ સંક્રમિત થશે અને આંકડો મોટો થવાની શક્યતા છે. ત્યારે જો તમે ખરેખર પોતાના પાડોશીને ભગવાન સ્વરૂપે કે ખુદા સ્વરૂપે માનતા હોય ત્યારે સૌથી પહેલું નેકીનું કામ તો એ છે કે તમારામાં બહારથી આવ્યા તો વાત છુપાવવાના બદલે જાહેર કરવી જોઈએ, જેનાથી તમારો પણ ઈલાજ થઈ શકે અને તમારા દ્વારા અન્ય લોકોને પણ આ ચેપ ના પહોંચી શકે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.